રાજ દરબારમાં સત્યને બોલાવો. આવજો રાજે દરબાર, પરધાન બોલાવે માતાજી, આવજો રે. માટે
ઘટની પરવાસથી આવ્યા બોલે આજે જીવવા કરતા રે મરવું તો સારું રે લાગે એ ભયો મારો વાંધ્યો અવતાર આમ ઉપરણ ઘટની પરવાસથી ફેણલા બોલે ઉપરણ ગટની પરવાસથી તમારી વાત કેવી પણ સત્ય છે, માટે તમારી થોડીક સમજવામાં ભૂલ પડે છે. આપણે લાસા લક્ષ્મી ને સગુણા જો ત્રણ દીકરી છે એ વાત પણ સત્ય છે, પણ દીકરીને આજે લગ્ન કર્યા હોય ને સતી તો કાલ સવારે તેમના સાસરે ચાલી જાય, પછી પાટો બગડ્યો અથવા તો લુલો રમડો કુંવર આપણે હોત ને સતી તો એક દિને સમય આ રાજના તાળા ન દેવા પડે, અને નકર એક દિને સમય મારા ગયા પછી આ રાજનું તાળું દેવાઈ જાય સતી. એટલે માટે મારે હવે શિવના શરણોમાં જવું છે સતી, તો તમે રાજી ખુશીથી મને રજા આપો તો હું પણ શિવના શરણોમાં જાઉં. હા સ્વામિનારાયણ, તમારે જો શિવના શરણોમાં જવું હોય તો મારી કોઈ ના નથી, પણ હા મારા નાથ આપણી દીકરી સગુણા 16 વર્ષના ઉંમર લાયક થઈ ગયા છે, એના લગ્ન કરીને જરૂર જાજો હું મારા નાથ. બહુ સારું સતી, અરે હા વાહ પ્રભુ વાહ, આ વાંજિયા મેણા ખાતર મારી દીકરી લગ્ન પણ હું ભૂલી ગયો પ્રભુ, આવું વાંજિયું મેણું પ્રભુ કદાપી કોઈને ન આપતા પ્રભુ, કદાપી કોઈને ન આપતા પ્રભુ. અરે પ્રધાનજી મહારાજ, રાજ દરબાર ઓર મહારાજને બોલાવો. સારું મહારાજ,